આગળ વધીએ. મહીસાગર જિલ્લા ભાજપ કારોબારી સભ્યની હત્યા કરી દેવામાં આવી છે. મોટા સમાચાર, ત્રિભુવન પંચાલ અને તેમના પત્નીની હત્યા લુણાવાડાના પાલ્લા ગામે અજાણ્યા ઈસમોએ હત્યા કરી. હત્યાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. પંચાલ સમાજના આગેવાન અને જિલ્લા ભાજપના અગ્રણી હતા ત્રિભુવન પંચાલ. લુણાવાડા પોલીસ અને ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવક પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મહીસાગર એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લા ભાજપના પ્રમુખ સહિત સ્થાનિક નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. ત્રિભુવન પંચાલ અને તેમના પત્નીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાની શંકા છે, જેથી પોલીસ, ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી રહી છે. અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી આગળની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગોરાના પાલ્લાના ત્રિભુવનદાસ પંચાલ અને એમની પત્નીની ગઈ રાતના કોઈ પણ સમયે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવેલી છે. એનો મોટિવ કોઈ હજુ સુધી તપાસ ચાલુ છે એટલે જણાઈ આવેલું નથી, અને એના રિલેટિવ જે બહાર રહે છે એને બોલાવ્યા છે, અને પોલીસ તરફથી એફએસએલ, ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટની ટેકનિકલ ટીમને તાત્કાલિક બોલાવવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે. માથાના ભાગ પર તીક્ષ્ણ હથિયાર મારીને પતિ પત્નીની હત્યા કરેલાનો હાલ જાણી આવેલ છે. હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરી છે. એના કોઈ અંગત દુશ્મનાવટ હોય યા કોઈ લૂંટ બાબતે કે અલગ અલગ પ્રકારના એમો કયા પ્રકારની તપાસ કરીને પોલીસ હાલ અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરી રહી છે. મહીસાગર જિલ્લામાં પાલ્લા ગામે જિલ્લા પંચાયતના સભ્ય ત્રિભુવનદાસ તેમજ તેમની પત્નીની હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે આ સમગ્ર ઘટના વિશે જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથ બારીયાથી આપણે સીધી તેમની સાથે વાત કરીશું. સર, હત્યાનો મામલો સામે આવ્યો છે, પતિ પત્નીની બંનેની હત્યા થઈ છે, શું કહેશો? આજે સવારે અમારા આગેવાન બિપિનભાઈ દ્વારા અમને જાણ થઈ કે આવી એક ઘટના, દુઃખદ ઘટના બની છે, અને કોઈ લોકોએ ચોરી અથવા તો બીજા કોઈ ઈરાદાથી પતિ પત્નીની હત્યા કરી છે. અને અમારા પાર્ટીના જનસંઘ વખતના જૂના કાર્યકર્તા હતા, એટલે અમારી પણ નૈતિક જવાબદારી છે કે અમારે આવવું જોઈએ. એટલે જાણ થયાથી અમે અહીં આવ્યા છીએ. બાકી તો ઇન્વેસ્ટિગેશન થાય પછી આપણને ખ્યાલ આવે કે હકીકત કોઈ અદાવત છે અથવા તો લૂંટફાટની છે. સર, પ્રાથમિક દ્રષ્ટિએ કયું કારણ લાગી રહ્યું છે? પ્રાથમિક દ્રષ્ટિએ તો આપણે નિરીક્ષણ કરવાથી એટલું આપણે અનુમાન કરી શકીએ છીએ કે હત્યા કરવામાં આવેલી છે એ દેખાઈ જાય છે આપણને પ્રથમ દ્રષ્ટિએ. પણ હવે ઈરાદો હત્યારાઓનો કયો હોઈ શકે એ તપાસનો વિષય ખરો. સર, હત્યા પાછળનો ઈરાદો હોઈ શકે છે, ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે, કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, કઈ શું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે આગળ? હવે અત્યારે તો પોલીસ તંત્ર આપણે અહીંયા ખડે પગે ઊભ્યું છે. જ્યારથી ઘટના બનીને પોલીસ તંત્રને જાણ થઈ ત્યારથી આવ્યા છે. અમારે જે ઘટતી કાર્યવાહી માટે કહેવાનું થાય એ તંત્રને, આદરણીય એસપીશ્રી અને બીજા અધિકારીગણને, સરકારશ્રીમાં કદાચ કહેવાનું થાય, પાર્ટીના જૂના કાર્યકર્તા હતા, તો તટસ્થ રીતે એની તપાસ થાય અને ગુનેગારો હોય તો એ ગુનેગારોને સજા થાય ને જેલના સળિયા ગણે એવો અમારા તરફથી એક પ્રયત્ન રહેશે. બાકી તપાસ પછી જ જે કંઈ કહેવાય એ કહી શકાય. સર, પતિ અને પત્ની બંનેની હત્યા સામે આવી છે. હા, પતિ પત્ની બંનેની હત્યા સામે આવી છે એટલે દુઃખનો વિષય અમારા માટે, અને આમ તો ત્રિભુવન કાકા પંચાલ સમાજના, લુણાવાડા તાલુકાના અને જિલ્લાના પણ આગેવાન હતા, બધા માટે આ એક તપાસનો વિષય મારા માટે ને બધા માટે છે કે કદાચ એકની હત્યા થાય પણ બીજાની કઈ રીતે થઈ, તો આમાં પોલીસ કદાચ જે કંઈ શોધીને કાઢે અથવા તો માહિતી, હવે અત્યારે તો આપણે સ્થળ પર જ છીએ એટલે ખાસ ખ્યાલ ના આવે, પણ એકાદ બે દિવસમાં કે 24 કલાકમાં ક્યાંક પગેરું મળે એવી અમે પણ આશા રાખીએ એવું છે. એ ચોક્કસથી આ હતા ભાજપના જિલ્લા પ્રમુખ દશરથ બારીયા, કે હાલ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને જે સમગ્ર ઘટના બાબતે કાર્યવાહી કરવાની પણ વાત કરી છે. ત્યારે જે ભાજપના સ્થાનિક કાર્યકરો છે તેમજ અન્ય જે આગેવાનો છે તેમની અંદર ક્યાંક ને ક્યાંક શોકની લાગણી દેખાઈ રહી છે, ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પણ હાલ પોલીસ તટસ્થ બને તપાસ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે. અલ્પેશ સુથાર, ઝી 24 કલાક, મહીસાગર.
મહીસાગર જિલ્લાના પાલ્લા ગામે વૃદ્ધ પતિ પત્નીની હત્યા થવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે હત્યા થનાર ત્રિભુવનદાસ પંચાલ છે તે ભાજપના કાર્યકર હોવાની વાત સામે આવી હતી. અને તેઓ ભાજપમાં તેમજ પંચાલ સમાજની અંદર જે આગેવાન તરીકે આગવી ઓળખ ધરાવતા હતા, ત્યારે હાલ સમગ્ર ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા તેમજ DYSP તેમજ સ્થાનિક પોલીસનો કાફલો હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે. જોકે વાત કરવામાં આવે તો હાલ કયા પ્રકારે કોણે હત્યા કરી તે સમગ્ર બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા હાલ ડોગ સ્કોડ તેમજ ટેકનિકલ ટીમ તેમજ FSNની જે ટીમ છે તેમને પણ બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ હાલ આ જે ત્રિભુવનદાસ પંચાલ છે તેઓને કોઈ પણ પ્રકારની કોઈ સાથે દુશ્મની નહોતી, તેમજ તેઓ એક આગવી ઓળખ ધરાવતા હતા તેવી વાત સામે આવી રહી છે. અલ્પેશ સુથાર, Z24 કલાક, મહીસાગર. જે પંચાલ પરિવારના કેટલાક અજાણ્યા શખ્સોએ ગઈકાલે મોડી રાત્રે એની હત્યા કરવા માટેનો જે પ્રયાસ થયો છે એના માટે મારે લોકલ SP સાથે વાત થઈ છે. LCB, SOG અને એના માટે સ્પેશિયલ ટીમ બનાવીને ઝડપથી એમના ઉપર હુમલો કરનારાને પકડવા માટેની જરૂરી સૂચનાઓ આપી છે.